પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરમાં રહેતા ગૌરંગ વસાવા સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેઓ પોતાની ઇકો કાર લઈ અંકલેશ્વરથી વાલિયા ગયા હતા અને વાલિયાથી પરત ફરી રહ્યા હતા અને તેઓ કોસંબળી ગામ નજીક આવેલ સીએનજી પંપ ઉપર ગેસ ભરાવવા ગયા હતા। તે દરમિયાન કોઈક અજાણ્યા ઈસમોએ તેમની ઇકો કારના પાછળના ટાયરમાં તીક્ષ્ણ હથિયાર વડે પંચર પાડ્યું હતું। જો કે તેઓને ખ્યાલ ન આવતા આગળ જતા પંચર થયેલું જણાયું હતું અને ઇકો કારનું ટાયર બદલી રહ્યા હતા। તે દરમિયાન અજાણ્યા ઈસમો ઇકો કારમાંથી રોકડ રકમ અને જરૂરી દસ્તાવેજો ભરેલ બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે તેઓએ નજીકમાં આવેલા સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ગૌરંગ વસાવાએ આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં અરજી આપી હતી। મારું નામ વસાવા ગૌરંગ કુમાર છે અને મેં અંકલેશ્વર શહેરનો રહેવાસી છું। મારે દરરોજ વાલિયાથી અંકલેશ્વર અપડાઉન કરવાનું, મારી સ્ટેશનરી દુકાન છે તો મારે દરરોજ અંકલેશ્વરથી વાલિયા અપડાઉન કરવાનું રહે છે। તો મેં સાંજના ટાઈમે વાલિયાથી અંકલેશ્વર આવવા નીકળ્યો હતો અને સીએનજી પુરાવો ઉભર્યો હતો। તે સમયે મારે અજાણ્યા એ સમયે મારી ગાડીમાં પછાડના ટાયરમાં ચપ્પુ મારીને પંચર કરી દીધું હતું અને મને ધ્યાન બહાર અમે સીએનજી પુરાવીને અગાડી નીકળી ગયા। અગાડી નીકળતા જ અમારી ગાડીમાં પંચર પડી ગયું અને તે ટાઈમે અમે પંચર બનાવતા હતા, ટાયર બદલતા હતા, તે ટાયર બદલ બનાવતા હતા અને તે સમયે આ ઈસમો ત્યાંથી આવીને મારું બેગ ત્યાંથી લઈ ગયા। શું શું હતું બેગમાં? બેગની અંદર મારા પૈસા હતા, ડોક્યુમેન્ટ હતા ને દુકાનની ચાવી ને એ બધું હતું। પોલીસ સ્ટેશનમાં જાણ કરી? સર, મેં ઓએનજીસી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને ફરિયાદ નોંધાવી છે। આ ટાઈપનું મારી સાથે બન્યું છે અને મારે એની પાસે સીસીટીવી કેમેરાનો ફૂટેજ પણ છે।